विजयनगर तालुकाना आतरसुंबा पीएससी सेंटरमां एक वर्षथी मेडिकल ऑफिसरनी जग्या खाली कोंग्रेस धारासभ्यए लीधेली सरप्राइज मुलाकातमां बहार आव्युं तथ्य। पीएससी सेंटर आजूबाजूना 35 गामो साथे संकळायेलुं एकमात्र सारवार केन्द्र छे। विजयनगर तालुकाना आतरसुंबा गाममां आवेल पीएससी सेंटर राम भरोसे चाली रह्युं होवानुं सामे आव्युं छे। ગામની અંદર આવેલ આ સેન્ટરમાં છેલ્લા એક વર્ષથી કોઈ જ મેડિકલ ઓફિસર ફરજ બજાવી રહ્યા નથી અને જગ્યા ખાલી પડી રહી છે, જેના લીધે અહીં આવતા ટ્રાઇબલ તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પ્રાથમિક સારવાર માટે વલખા કરવાનો વારો આવી રહ્યો છે। સ્થાનિક ડોક્ટર ન હોવાના કારણે લોકોને ને ખાસ કરીને સગર્ભા મહિલાઓને સારવાર માટે બહુ જ તકલીફ પડે છે। આ અંગે લોકો દ્વારા રજૂઆત કરતા 29 ખેડબ્રહ્મા વિધાનસભા કોંગ્રેસ ધારાસભ્ય તુષાર ચૌધરી દ્વારા આતરસુંબા પીએચસી સેન્ટરની સરપ્રાઇઝ મુલાકાત લેતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। આપેલ માહિતી મુજબ આ સેન્ટરની આજુબાજુના 35 ગામો સંકળાયેલ છે। અમે આ તમામ ગામોને દર્દીઓ નાની મોટી સારવાર અર્થે અહીં આવે છે, પરંતુ મેડિકલ ઓફિસરની એક વર્ષથી ખાલી પડેલ જગ્યાના કારણે દર્દીઓને સમયસર સારવાર મળી શકતી નથી અને જેના કારણે આવા દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। ચંદ્રકાંત પ્રજાપતિ, જેડેશ ટીવી, ખેડબ્રહ્મા। વિજયનગર તાલુકાના આભાપુર ગામે એક મીટિંગ અર્થે જવાનું થયું હતું। ત્યાં આભાપુર સહિત આજુબાજુના ગામના લોકો પણ આવ્યા હતા। એમની જોડે એમના વિસ્તારને લગતા પ્રશ્નોની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। એમાં એ લોકો બધાનો એક આગ્રહ એવો આવ્યો કે તમે આતરસુંબા પીએચસી એની તમે મુલાકાત લો, એવું અમારું સૂચન છે। એટલે હું એ પીએચસી સેન્ટરની મુલાકાત લેવા ત્યાં પહોંચ્યો તો ત્યાં જોયું તો મેડિકલ ઓફિસરની જગ્યા લગભગ 1.5 મહિનાથી ખાલી છે, કોઈ મેડિકલ ઓફિસર છે નહીં અને ત્યાં કોઈ ઓપીડી ચાલતી નથી। જે એક આયુષ મેડિકલ ઓફિસર હતા એ પણ પીએચસી પર હાજર નહોતા અને એવું જણાવવામાં આવ્યું કે એ ફિલ્ડમાં ગયા છે, અને જે આયુષ મેડિકલ ઓફિસર છે પોતે ઓપીડી જોતા નથી। એનો મતલબ એ થાય છે કે આ પીએચસીમાં લગભગ 35 ગામોનો સમાવેશ કરવામાં આવે છે, તો 35 ગામોના દર્દીઓ અહીંયા આવે છે પણ એમને કોઈ પણ પ્રકારનો ડૉક્ટર એમના સારવાર માટે હાજર નથી ને વારંવાર મુશ્કેલીનો સામનો થઈ રહ્યો છે। ત્યાં ફિમેલ વોર્ડ છે, મેલ વોર્ડ છે, વેક્સિન રૂમ છે, ઇન્જેક્શન રૂમ છે, એ સહિત બધી ફેસિલિટી હોવા છતાં ડૉક્ટર ના હોવાને કારણે 35 ગામોના લોકો આ સારવાર સુવિધાથી વંચિત છે। અને એ બાબતે મેં જાતે સ્થળ તપાસ કરી હતી, મને જાણવા મળ્યું કે જે લેબ ટેકનિશિયન હોય, સિકલ સેલ કાઉન્સિલર હોય, કે ફાર્માસિસ્ટ હોય, કે સ્ટાફ નર્સ હોય, કે એમપીએચએસ હોય, કે આ બધા જ હાજર હતા પણ ડૉક્ટરની ત્યાં ગેરહાજર